सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरन्दनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों आज अपनी आ शनिवार सभा है आज अपनी वच्चे हरियाणा गुरुकुल थी पूज्य संतो पण पधारेला है एना आशीर्वादनो पण आपणे लाभ लेवो छे परंतु आपणे रोजना क्रम प्रमाणे थोड़ी कथा वार्ता सांभळशुं त्यार पछी संतोना दर्शन आशीर्वचननो आपणे लाभ लेशुं। सद्गुरु आधारानंद स्वामीए हरिचरित्रनो सागर ग्रंथनी अंदर एक कड़ी लखी छे तमने बधाईने कड़ी आपेली हशे आ कड़ीने એટલા માટે કાગળની એમાં બનાવી છે કે તમે એને ખિસ્સામાં રાખીને મોઢે કરી શકો। આ કડી આ સભામાં બેઠેલા દરેકને ઉંમરવાળા હોય યાદશક્તિ ઓછી હોય એની આ કડી મોઢે થઈ જવી જોઈએ એવી આ કડી સહેલી છે। બહુ સિદ્ધિ કલ્યાણની આ કડીમાં સ્વામીએ વાત લખી છે એવી આ કડી સદ્ગુરુ આધારાનંદ સ્વામી લિખિત અને મુક્તાનંદ સ્વામીએ પોતાના મુખથી ઉચ્ચારેલું છે આ વચન। સંત દેવત હરિ હાથ મે હાથા સંત દેવત હરિ હાથ મે હાથા દિન હો ચરણ મે નામે માથા દિન હો चरण मे नामे माथा संत कहे ऐसे बुद्धि को संग पर हरना पाप बुद्धि को संग पर हरना पाप बुद्धि को संग पर हरना संत देवत हरि हाथ मे हाथा संत देवत हरि हाथ मे हाथा સ્વામીએ કેટલી સરસ આ પંક્તિ લખી સંત દેવત હરિ હાથ મે હાથા। આ જગતની અંદર જન્મો જન્મથી આપણા હાથને પકડવા વાળા હજારો લોકો છે હજારો લોકો
કે જેને આપણો હાથ ઝાલેલો છે. યુગો યુગાંતરથી આપણે આપણો હાથ આ પૃથ્વી ઉપર કે અનંતકોટી બ્રહ્માંડોમાં 14 લોકમાં આપણો જન્મ જ્યાં આવ્યો ત્યાં આપણો હાથ આપણે હજારો જીવાત્માઓને, હજારો દેવતાઓને, હજારો ઈશ્વરોને દીધેલો છે. પણ સ્વામી એમ કહે છે કે જ્યારે આપણો હાથ કોઈ સંતના હાથમાં આવે ત્યારે સંત શું કરે છે? સંત દેવત હરિ હાથ મે હાથ. સંત ક્યારેય પોતાનો કરીને રાખતા નથી. મોટા પુરુષો જે એમ કહે છે કે તમે અમારા છો, તું મારો છો, એ તો કેવળ ને કેવળ આપણી ઉપર દયા કરીને આપણને એનામાં જો હેત થાય, આપણને જો એમ લાગે કે આવા મોટા પુરુષે મને પોતાનો કર્યો છે, તો આપણને મોક્ષ માર્ગે ચાલવાની તાકાત આવે. બાકી એક વસ્તુ બહુ નક્કી છે, જેમ મોટા પુરુષો એમ કહે છે ને કે તમે અમારા છો, તમે મારા છો, વાસ્તવિકતા એના હૃદયની સ્થિતિ કંઈક જુદી છે. તોય કેમ છો બેટા, શું થયું? ભેટે, બોલે, હસે, જમે, રાસ રમે, કરતાલથી નાચે, આ બધું જ ભગવાન અને મોટા પુરુષની તમામ ક્રિયાઓ જીવાત્માના કલ્યાણને અર્થે છે, પોતાને અર્થે નથી. પોતાની માન મોટપ વધારવાય નથી, પોતાને વિશે કોઈને હેત કરાવીને બાંધી નાખવા માટે નથી. એનું જે હેત છે એ કેવળ જીવના કલ્યાણને અર્થે છે. સંત દેવત હરી હાથ મે હાથ. પણ ક્યારે દઈ શકે છે? દિન હો ચરણ મે નામે માથા. દિન શબ્દ બહુ નાનો છે, બે અક્ષરનો છે, પણ દિન થતા થતા દિવસોના દિવસો જતા રહે છે. પાછળ ખુરશીઓ ખાલી ત્યાં જતા રહો બધા થોડા થોડા. ઓકે, બસ. દિન થવા માટે જન્મો જન્મ જતા રહે છે. આ જીવ દાતાર થયો, આ જીવ રાજવી થયો, આ જીવ મોટો રૂપિયાવાળો આસામી થયો, આ જીવ બુદ્ધિશાળી થયો, આ જીવ પ્રતિભાશાળી થયો, આ જીવ રાજા તરીકે આખી પૃથ્વી ઉપર એનું રાજ હોય એવો થયો, સ્વર્ગની ગાદી ઉપર, ઇન્દ્રની ગાદી ઉપર બેઠે એવો થયો. પણ આ જીવ શું ના થયો? દિન ના થયો. તો એવું ના કહેશો કે દિન ના થયો, દિન પણ થયો. આ જીવ દિન પણ થયો, પણ કોની પાસે? દેહ પાસે, ઇન્દ્રિયો પાસે, અંતઃકરણ પાસે, સ્ત્રી પાસે, પુત્ર પાસે, પોતાના મન પાસે. પોતાના મન આગળ દિન છે, પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ પાસે દિન છે. આ જીવાત્મા દિન થાય છે, પણ એ દિન થયો છે ઇન્દ્રિયોને અંતઃકરણ પાસે. આપણી વચ્ચે પૂજ્ય સંતો પધાર્યા છે, ખૂબ તાળીઓથી આપણે સંતોનું સ્વાગત કરીશું. ભલા ભક્તો, ખૂબ ખૂબ તાળીઓથી આપણે સંતોને આપણી સભાની અંદર આવકારીએ. આવા મોટા સદગુરુ સંતોના દર્શન ગુણાતીતાનંદ સ્વામી કે કોટી વ્રત કરીને, કોટી જપ કરીને, કોટી તપ કરીને જે ભગવાન અને જે સાધુને આપણે ઈચ્છીએ છીએ, આપણે લોયાધામ પરિવાર એટલા માટે ભાગ્યશાળી છે કે નિત્ય તો આપણને પૂજ્યપાદ ગુરુજીનું છત્ર છે, નિત્ય તો આપણને પવિત્ર સંતોની કથા વાર્તાનો યોગ છે, પરંતુ આપણને આવા મોટા મોટા સદગુરુ સંતોના દર્શન પણ આ લોયાધામની અંદર થાય છે. આ પીવડા ઘનશ્યામ મહારાજની આપણી ઉપર કૃપા છે, કારણ કે ભગવાનની કૃપા વિના ક્યારેય સંતના દર્શન નથી થતા, સંતના દર્શન નથી થતા. સ્વામી અહીં પધાર્યા, 2 વર્ષ પહેલાં પધાર્યા હતા, ત્યારથી સ્વામીને તો પહેલેથી જ આપણા પૂજ્યપાદ ગુરુજી સાથે બહુ હેત છે. આજે પૂજ્ય શ્રીજી સ્વામી છે આ, એ આપણે ત્યાં કંડારી ગુરુકુલની અંદર જ રહીને ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કરેલો છે સ્વામીએ, એટલે કંડારી ગુરુકુલ આપણે સંતો કે આ મંડળ એક જેવું જ મંડળ થઈને હંમેશને માટે રહે. અને અહીં આગળ લોયાધામની અંદર આજે લગભગ બીજી વખત સ્વામી પધાર્યા, પહેલી વખત એક વખત આવ્યા હતા જ્યારે પ્રતિષ્ઠા ઘનશ્યામ મહારાજની નહોતી થઈ ત્યારે પધાર્યા હતા, ત્યારે પણ એટલા રાજી થઈને ગયા હતા. 2 દિવસ અત્યારે રોકાવાના છે, તોય પણ એટલા રાજી છે. આપણને લાગે
કે આવા મોટા સંતો ને આવા પવિત્ર સંતો આપણી પર રાજી, એટલે આપણું આવું લોયા ધામ ને આપણો પરિવાર સુખી સદાયને માટે. કારણ કે કરી કરીને આ જીવને કરવાનું છે, આટલું જ કરવાનું છે. કોઈક ભગવાનના મોટા સાધુ હોય, કોઈક ભગવાનના પવિત્ર સંતો હોય, એના હૃદયમાંથી એટલા આશીર્વાદ નીકળે. આ બહુ સારું કામ કરે છે, આ બહુ સારો મુમુક્ષુ છે, આ બહુ સારા ભક્તો છે. બસ આટલું કોઈક સંતને થઈ ગયું, આટલું આ જીવે કરી દીધું, આપણી માટે આનાથી મોટી કોઈ સાધના નથી, આપણી માટે આનાથી મોટું કોઈ ભગવાનને પામવા માટેનું સાધન નથી. જ્યારે સંત રાજી થયા એટલે એના અંતરમાં રહીને ભગવાન જ રાજી થયા. સ્વામી લખે છે, સંત દેવત હરી હાથ મે હાથા, દીન હો ચરણ મે નામે માથા. ચરણમાં માથું તો આ જીવ નમાવે છે, પણ કોના ચરણમાં નમાવે છે એ સૌથી અગત્યનું છે. સંતના ચરણમાં માથું નમાવવું અને કેવી રીતે નમાવવું, દીન હો ચરણ મે નામે માથા. દીન થઈને, દીન થયા આપણે, પણ આપણા ઇન્દ્રિયો પાસે આપણે દીન થયા, આંખ પાસે દીન થઈ જઈએ, જે નથી જોવા જેવું, નથી જોવા જેવું. આપણને ખબર છે આ મહારાજની આજ્ઞા વિરુદ્ધ છે, પણ આ જીવ ત્યાં દીન થાય છે. જીભ પાસે દીન થાય છે, હાથ પાસે દીન થાય છે, ચામડી પાસે દીન થાય છે, ઇન્દ્રિયો પાસે દીન, મન બુદ્ધિને ચિત્તને અહંકાર પાસે દીન, ત્યાં બધે ગરીબ થઈ જાય. સ્ત્રી પાસે દીન, છોકરા પાસે દીન, સંપત્તિ પાસે દીન, પણ દીન ના થયો કોની પાસે? સંત પાસે. સંત પાસે દીન ના થાય, અને સંત પાસે દીન થાય તો કેવું થાય? આપણા શાસ્ત્રોમાં કથા લખાણી. ભાયાવદર ગામના કેશવ ભગત ઉપલેટા પાસે આ ગામ આવ્યું. એના કેશવ ભગત હતા, જેના મહાપુરુષદાસજી સ્વામી થયા, બહુ સમર્થ સદગુરુ સંત થયા જૂનાગઢના મહાપુરુષદાસજી સ્વામી, જે મહાપુરુષાનંદ બ્રહ્મચારી હતા. પોતે સ્વામી એટલા સમર્થ હતા, પૂર્વથી જ મુક્ત હતા. મહાપુરુષાનંદ બ્રહ્મચારી તરીકે સત્સંગની અંદર બ્રહ્મચારીની દીક્ષા લીધી, પણ એમને એમ હતું કે સદગુરુ ગુણાદિતાનંદ છે, એનો પ્રસાદ નથી લીધો ને ત્યાં સુધી અધૂરું છે. અને સ્વામીનો પ્રસાદ લેવા માટે પોતે બાળપણથી જ પરચાઓ પૂરતા, પોતાની 20 વર્ષની અવસ્થાની અંદર તો સ્વામીને મહારાજનો સાક્ષાત્કાર કેટલી વખત થઈ ગયેલો. પોતે જ્યારે નાની ઉંમર 10 વર્ષની ઉંમર હતી ત્યારે જૂનાગઢમાં રાધારમણ દેવની પ્રતિષ્ઠા વખતે પોતાના પિતાશ્રી સાથે મંદિરમાં ગયેલા, અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જ્યારે છંદ બોલ્યા પ્રતિષ્ઠા વખતે, જય રમણ રાધા, એ છંદ બોલ્યા ત્યારે આખા મંદિરમાં પ્રકાશ થઈ ગયેલો એ સ્વામીએ જોયેલો, અને શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન પણ કરેલા. દીક્ષા સદગુરુ ગોપાળન સ્વામીના યોગમાં આવ્યા, સદગુરુ ગુણાદાન સ્વામી સાથે રહ્યા, સ્વામીનું પ્રસાદીનું કંઈક જમવાની બહુ ઈચ્છા, તે એક વખત સ્વામી જમાડીને ઊભા થયા, સ્વામીના તુંબડાનું જળ ધરાવી લીધું, અને એટલો બધો ચુસ્ત એ વખતનો આશ્રમ હતો, એટલે મહાપુરુષાનંદ બ્રહ્મચારીમાંથી સાધુની દીક્ષા એમની થઈ ગઈ. એક સ્ટેપ નીચું મહાપુરુષદાસજી સ્વામી થઈ ગયા. સમર્થ હતા, છતાંય પણ મોટાનો કેટલો મહિમા, કેટલો મહિમા! એટલા સમર્થ કે જેને ભગવાનનો સાક્ષાત્કાર છે, અનેકા અનેક વખત રાત્રિએ ભગવાન એમને મળેલા છે, પોતાના હાથે એમને પોતાના 20 પ્રસંગો લખેલા છે, બાકીના પ્રસંગો પાછળથી સંકલન થયેલા છે સ્વામીના જીવનના, છતાંય પણ એને સદગુરુ ગુણાદાન સ્વામીની પ્રસાદીનો એટલો મહિમા કેમ? દીન છે મહારાજ, કે ભગવાન જેવું ઐશ્વર્ય આવે. મધ્યનું 25મું વચનામૃત, તમારા ગ્રહસ્થ અને અમારા ત્યાગી બે માટેનું ભગવાનને અતિશય રાજી કરવાનો, સ્વયં પ્રકાશાનંદનો પ્રશ્ન છે, અતિશય રાજી કરવાનો ઉપાય કયો? તો કે ગ્રહસ્થને જ્યારે એક ઘોડું હોય, બે ઘોડા હોય, એમાં 10 ઘોડાવાળો કહેતા, એક દિવસ એની પાસે જમવાનું કાંઈ ના હોય, અને આજે એની પાસે મહેલ થઈ જાય, ગાડીઓ થઈ જાય, તો એ પ્રથમ જેવો દિન આધીન રહીને સાધુની ચાકરી કરતો, એવો ને એવો સંપત્તિવાળો થાય, બુદ્ધિવાળો થાય, તો એવો ને એવો રહે, તો એ ગ્રહસ્થ ઉપર ભગવાન રાજી થાય. અને ત્યાગી માટે લખ્યું કે સંત હોય એની અંદર ભગવાન જેવું ઐશ્વર્ય આવે. આ લોકની કોઈ કળા ચાતુરી નહીં,
ગાવું બોલવું આયોજન કરવું એ કાંઈ નહીં, એ તો નજરમાં જ નથી ભગવાનની. સારી અહીંથી હું સરસ કથા કરી દઉં કે સારું ગાઈ દઈએ કે સારું વગાડી જાણીએ કે સારું આયોજન કરી દઈએ કે સારી કોઈ આપણે વ્યવહારિક શક્તિ આપણી અંદર હોય, એ તો શ્રીજી મહારાજની નજરમાં જ નથી, એ તો ધૂળ જેવું છે. પણ શ્રીજી મહારાજ કે ભગવાન જેવું ઐશ્વર્ય હોય, ભગવાન જેવા ગુણો વર્તતા હોય અને તોય પ્રથમ આવ્યો હોય ત્યારે જ એવો નિર્માણી હોય, એવો ને એવો રહે. મહારાજ કે એની ઉપર ભગવાન અતિશય રાજી થાય. અમને રાજી કરવા, અમારે રાજી કરવા હોય ને મહારાજને, તો આ સાધન છે અમારા માટે. તમે જો ભગવાનને રાજી કરવા હોય, સંતને રાજી કરવા હોય, ભક્તને રાજી કરવા હોય કે ઘરવાળાને રાજી કરવા હોય, થવું પડે શું? શું થવું પડે? તમને તમારા ઘરવાળા હારા ક્યારે કે મારો ધણી બહુ હારો છે? ક્યારે કે? દિન હો ચરણ મે, ગાવ તો ખરા, ગાવાથી નહીં થઈ જવાય. અને જે સાચું છે ગાવામાં વાંધો શું છે? દિન હો ચરણ મે, એક એક દિવાળી વેચી લેવી. આ દિવાળી એ આપણને માથું નમે, આવતી દિવાળી આપણે એને નમાવાનું. અને આવું હાલતું જ હોય અને તો જ ચાલે. આમાં શું છે, બે વારા ફરતી દિન થયા કરતા હોય, જોવે કે અત્યારે કયું તપેલું છે, એકને ટાઢું થઈ જવાનું. એટલે તમારો સંસાર હાલે. અને સત્સંગની અંદર કેવું છે, દિન થવાનું આવડે જ નહીં. દિન થયેલો હોય પણ જો ક્યાંક કોઈક જગ્યાએ કોઈક કારણસર એના સ્વભાવ ઉપર જ્યારે, મહારાજે જે પ્રથમના પહેલામાં કીધું કે દેહને દેહના સંબંધી જેવી પ્રીતિ સંતને વિશે કેમ થતી નથી, કારણ કે એના સ્વભાવ ઉપર જ્યારે સંત વાત કરે ત્યારે વાતના કરનારા સંતનો અભાવ લે, અવગુણ લે, અને એ પાપને વજ્ર લેપ જેવું કીધું. માટે કીધું દિન હો ચરણ મે નામે માથા, કેશવ ભગત એવા પાકા ભગત. સંવત 1862ની સાલમાં ભાયાવદરની અંદર એમનો જન્મ થયેલો. પૂર્વના યોગભ્રષ્ટ જીવ હતા, નાનપણથી ચુસ્ત સત્સંગી અને મોટા સંતોને એની ઉપર પુષ્કળ રાજીપો. જેની ઉપર સંત રાજી થાય એને શું થાય? ભગવાનમાં હેત થાય. કોઈ ઉપર આપણે રાજી થઈએ તો શું આપીએ? આપણી પાસે હોય એ દઈ દઈએ ને. કોઈ ઉપર રાજી થઈએ તો ખિસ્સામાં 50 રૂપિયા હોય તો 50 દઈ દઈએ, હોય તો હો દઈ દઈએ, બહુ રાજી થઈ જઈએ તો. પણ સંત રાજી થાય તો શું આપે? ભગવાન આપે. સંતો ગામડા ફરવા જતા તો બધા લોકો પૂછે, નાના સંતોને પૂછે કે સ્વામી આ સાલ વરસાદ થશે કે નહીં થાય? હવે બોલે કે વરસાદ થશે અને ના થાય તોય સ્વામીને પકડે, અને કે નહીં થાય અને થાય તોય પકડે. સંતોને મુજારો થાય કે આમાં જવાબ શું દેવો. મહારાજ પાસે આવે ને મહારાજને કે મહારાજ અમને લોકો આવું પૂછે છે કે આ સાલ વરસાદ થશે કે નહીં થાય, પાક પાકશે કે નહીં પાકે, શું કહેવું? મહારાજ કે એટલું કેવું તમારે કે શિક્ષાપત્રી પ્રમાણે વરસો તો વરસાદ થશે કે નહીં થાય, દુષ્કાળ પડશે ને તોય તમે સુખી રહેશો, અને સુકાળ હશે તોય સુખી રહેશો, અને જો શિક્ષાપત્રીને લોભશો તો બધું સારું હશે તોય ખરાબ થશે. સંતને રાજી એટલા માટે નથી કરવાના કે સંત દીકરા દે, સંતને રાજી એટલા માટે નથી કરવાના કે સંત આપણને જોબો જતી રહ્યો એ દે, સંતને રાજી એટલા માટે નથી કરવાના કે આપણી પાસે બંગલા ના હોય ને બંગલા થાય. સંતને રાજી એટલા માટે કરવાના છે કે આ લોકની તમામ ઈચ્છાઓ ટળી જાય. આજે આપણને કહેતા આનંદ થાય કે આ લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો છે કે જેને પોતાનું સર્વસ્વ ભગવાન અને ભગવાનના સંતને અર્થે કરી રાખ્યું છે. એને આ ઘડીએ જો કહેવામાં આવે કે તારું બધું દઈ દે તો બધું દઈને સાધુ થાય, એવા પરિવારો અહીં છે. અહીં છે, પોતાના ઘરની અંદર નથી સોફા સરખા રાખ્યા. હમણાં જ ગુરુજી વાત કરતા હતા, કેનેડા લોયાધામમાં ગયા, સંજય ભગત બેઠા છે, કોઈ બેઠા હોય ને એની વાત કરવી કદાચ અયોગ્ય હોય પણ સ્વામી કે કહીએ નહીં તો ખબર કેમ પડે. તમે જાણો છો કે એને કેટલું મોટું આ સંપ્રદાયને, સત્સંગને કેટલું મોટું રત્ન ન્યાલકરણ ભગત જેવું દીધું છે ગુરુજીને. અને ત્યાર પછી પણ હમણાં ગુરુજી જઈને આવ્યા કે ઘરમાં પોતા માટે સોફો નહીં, પોતા માટે કોઈ હરખી ખુરશી નહીં, કાંઈ નહીં, પણ ઠાકોરજી માટે, ગુરુજી માટે, સંતો માટે બધી જ વ્યવસ્થા. અને આ ગુરુજીએ કીધું કે આટલું અહીં વધારવું પડશે તો ગુરુજી આવતા વર્ષે એ પણ તૈયાર થઈ જશે. પોતા માટે કાંઈ નહીં,
અને સત્સંગને અર્થે બધું. એવા કેટલા ભક્તો આ સભાની અંદર બેઠા છે, એક એકની કથા કરવામાં આવે, પોતે સેકન્ડ હેન્ડેડ ગાડીઓ લઈને ફરતા હોય, ચાર ચાર ને પાંચ પાંચ વર્ષ જૂની કાર લઈને ફરતા હોય અને ભગવાનને અર્થે ધર્માદો કાઢતા હોય, ભગવાનને અર્થે દાન કરતા હોય, ભગવાનના સંતો ભક્તોને અર્થે ખર્ચ કરતા હોય, કોઈ ગરીબને જમાડતા હોય, પોતાના ઉપયોગ માટે કાંઈ નહીં. એટલે ભાગ્યશાળી છે જેને વાત સમજાઈ જાય છે. કેશવ ભગત સંતોના રાજીપાવાળા, ભગવાનની મૂર્તિમાં અખંડ રંભાવાળા, એમાં ઉપલેટાના મુક્તરાજ લાલાભાઈ બહુ મોટા મુક્ત હતા, ભગવાનને વિશે સ્થિતિવાળા, સમાધિનિષ્ઠ હતા. લાલાભાઈની સ્થિતિ પણ બહુ ઉત્તમ. એમની સાથે અમને હેત હતું, હંમેશા સારી રૂચિવાળાને સારા જોડે હેત થાય અને ખરાબ રૂચિવાળાને ખરાબ જોડે હેત થાય. લાલા ભગત સાથે હેત, લાલા બાપા ઉંમરવાળા, અવારનવાર જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા બંને જાતા સાથે. કેશવ ભગતને કોઈ રીતે સંસારમાં પડવું જ નહોતું, કારણ કે એને સંસાર ખારો લાગતો હતો. કેવો લાગતો હતો? અને આપણને કેવો લાગે છે? હારો. એને કેવો લાગતો હતો? ખારો. મેરે તો તુમ એ કહી એ કયા ધારા, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહા દેખો તહા જલ નિધિ ખારા, જહા દેખો તહા જલ નિધિ ખારા, મેરે તો તુમ એ કહી એ કયા ધારા. જ્યાં જોવે ત્યાં ખારું જળ લાગે, જેમ પેલો કાગડો દરિયાને મધ દરિયે ગયો હોય, સઢ ઉપરથી ઉડીને આમ જાય, જ્યાં જાય ત્યાં ખારો દરિયો દેખાય, પાછો ઉડીને સઢ ઉપર જ આવે, ક્યાં જાય. એમ જેને ભગવાનમાં હેત થઈ જાય એને હંમેશને માટે જગત ખારું લાગે, ખારું લાગે. આપણે આ કથા વાર્તા કરીને સાંભળીને આ જગતની, જગતમાંથી નથી જતું રહેવું, જગતની સાથેનું એટેચમેન્ટ, જગત સાથેની વૃત્તિઓ એને તોડવાની છે. જન્મો જન્મથી એ દોરડાઓ નાખ્યા છે, દોરડાઓને કાપવાના છે. કેશવ ભગત ઉપર સંતોના રાજીપાથી આવું થઈ ગયું. કેશવ ભગતને સાધુ થવું હતું, સાધુ થવા માટે તો શું કરવું પડે? રજા ન દે તો ભાગવું પડે. શું કરવું પડે? ભાગવું પડે. ભગવાનને જેમ છે ને, કોઈને છોકરી ગમી જાય તો છોકરીને છોકરો ભાગી જાય ને, એમ જેને ભગવાન ગમી જાય ને અને સંસાર ના છોડે ને તો એને ભગવાનને લઈને ભાગી જવું પડે, કારણ કે સંસાર તો છોડે જ નહીં. કેશવ ભગતને સાધુ થવું હતું, સંસારમાં પ્રીતિ લાગતી નથી, એટલે પોતે સાધુ થવા માટે ભાગી નીકળ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે જૂનાગઢ ગયા, પણ દેહના સંબંધી, એની સેટેલાઇટો તો કેટલી સેટિંગ વાળી હોય ખબર છે ને, ગ્રહસ્થ આશ્રમના ભગતની ખબર ક્યારે પડે ખબર છે? ખબર ક્યારે પડે પાક્કો આ કેટલો છે? જ્યારે એને એનો દીકરો દેવાનો થાય ને સત્સંગને અર્થે, ત્યારે એની હમજનની ખરેખરી પક્વતાની ખબર પડી જાય, ખરેખરી પડી જાય. હું અમેરિકાની અંદર હતો પહેલાં, તે એક હરિભગતના બે છોકરા, એક છોકરો બહુ ડાયો, અતિ ડાયો છોકરો, નાનો, ઓલો મોટો, નામ દઉં તમે ઓળખી જાઓ. મેં કીધું ભગત પ્રદક્ષિણા કરતા હતા, એટલે ભગત આમ કીર્તન ગાતા હોય, રડે બધું, પછી આવે તો હે સંતો તમે મળ્યા, અમારો પરિવાર ધન ભાગ્ય થઈ ગયો. એટલે પછી એક દિવસ મેં પ્રદક્ષિણા કરતા કીધું, મેં કીધું ભગત એક વાત કહું તમને, મહારાજે બે દીધા છે, બે હીરા જેવા છે, તો એક કામ કરો, મોટો તો તમને વહેલો કામ લાગે, તો નાનો છે ગુરુજીને દઈ દો ને. સ્વામી 3 ફૂટ દૂર ખસી ગયા. એ વાત કરતા નહીં કે મારીને તમારી વચ્ચે, એની હોડી વચ્ચે હોપારી જેવી દશા થશે. બાકી કીર્તન ગાતા રડવાનું સાચું, હે પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો રે હરિ હરિ. મહારાજ કે સમજણની પરીક્ષા આપત કાળે છે, આપત કાળે સમજણ કળાય. દાદા ખાચરને થોડોક દેશકાળ આવ્યો, મહારાજ કે જેની જેવી સમજણ હતી એવી કળાઈ ગઈ. એમ જ્યારે સમય એવો થાય અને એ સમયે જે સમજણ રહે એ સાચી. આપણું આ લોયાધામ, આ લોયાધામની અંદર સમજણની જ જરૂર પડી છે ને, જેથી તેથી સમજણની જ પડી છે. સમજણ ના હોત
તલોયા ધામ પણ ન હોત. કહી શકાય કે આ સભાની અંદર બેઠેલા યુવાનોને હરિભક્તોએ સમજણ રાખી છે, આપત કાળે એની સમજણ મહારાજે મોટા પુરુષે હાચવી રાખી છે, એટલે અત્યારે આ માહોલ છે. તમારી સમજણનું કારણ છે, સમજણનું કારણ છે. આપત કાળે કળાય. ભગત તો ભાગી ગયા, પાછળ બધાય દેહના સંબંધીઓ ગયા. એ હું થાવું છે સાધુ. હાલ આવે સાધુ થવા વાળો મોટો, એ તો જેના ઘરમાં ખાવા ના હોય એ સાધુ થાય. આપણે ઘેર તો ભંડાર ભર્યા છે, ખાવા ના થાય, ખાવાનું ના મળે, એ બધા શું થાય? બાવા. ખાવા ન મળ્યું તેથી થયા બાવા. તે બાવા બગાડે, પણ આ તો જેને ઘેર બધું જ હોય, જેની પાસે બુદ્ધિ હોય, જેની પાસે સંસારની અંદર સારી રીતે સેટ થવાની તમામ શક્તિ પડેલી હોય, કુટુંબ પરિવાર પણ સારો હોય અને બધું જ એને સારું મળેલું હોય, છતાં એને ઠોકર મારીને જે નીકળે એ સાધુ થઈને કેટલાયને સુધારી દે, કેટલાયને સુધારી દે. આપણને ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા હતા, સુધરીને બેઠા છે, મહારાજની વાતો કરીને સાંભળીએ છીએ, સુધરી ગયા. અને જો બાવા મળ્યા હોત તો હું કરતા હોત એ તો આપણને ખબર છે કે બાવા મળ્યા હોય તો શું થાય. કેશવ ભગતને કે હાલ પાછો ઘેર. ભગતને ઉપાડીને બધા લઈ આવ્યા. અને સારું એ વાત સાચી, જેને સાધુ સાધુ થવાનો થાય ને તો એને પાછો લાવવાનો થાય તો લગભગ બધાનું એમાં મોત હોય. 5-25 જણ ના હગા હોય એ હગા થઈને આવે, હાલો હાલો અમે આવીએ છીએ. સાધુ થવા મૂકવા કોઈ ના આવે, એમાં સમજાવવા આવે. હજુ વિચાર કરજો, હા, દીધો નથી હજુ તમે, હજુ વિચાર કરજો આમ કે. અને તમારે જો લેવા આવવાનું હોય ને, હાલો ગાડી અમારે ભાડે કરીને આવશું. આવા હોય મોક્ષના માર્ગે ચાલતા તો હજારો વિઘન છે, હજારો વિઘન. કેશવ ભગતને વિઘન આવ્યા છે. કેશવ ભગત ઘેર આવ્યા, આકરું તપ શરૂ કર્યું, ભજન શરૂ કરી દીધા. 24 કલાક અલ્પ ભોજન કરીને રાત્રિના 12 વાગ્યા સુધી શીર્ષાસન કરીને જપ કરતા, શીર્ષાસન કરતા ઊંધા માથે, અને સ્વામિનારાયણનો જપ કરતા. ભગત ખેતરે ગયા હોય તો ખેતરમાં ધ્યાન રાખવાને બદલે માચડા નીચે શીર્ષાસન કરીને ભજન કરવાનું. આવું ભજન આદર્યું. કેશવ ભગતના પિતા 2-4 બ્રાહ્મણ સત્સંગીઓને સાથે લઈને સીમમાં મોલ જોવા ગયા. ત્યાં તો ભગત શીર્ષાસન કરીને જપ કરે. ઓલા બધાય બ્રાહ્મણો કેશવ ભગતના બાપાને કહે, આ તમારે ઘેર મુક્ત આવ્યો છે, આ સામાન્ય જીવ નથી, આમ હોય નહીં. સામાન્ય જીવ આવો ના હોય, શીર્ષાસન કરીને ભગવાનનો જપ કરે, આ તો મુક્ત છે, આને રજા દો, ભગવાન ભજવા દો. પણ આના બાપનું મગજ સંસારનું ને, એમ હોય કે એને સીધો દોર કરી દો, સીધો દોર કરી દો, એને સાધુ તો થવા જ નથી દેવો. કેશવ ભગતને તો સંસાર બળતા અગ્નિ જેવો લાગતો. ફરીથી પાછા કેશવ ભગતને ચટકી લાગે. 2-3 વખત જુનાગઢ ગયા અને આ દેહના સંબંધીઓ એના બાપાને બધાય પકડીને 3 વખત પાછા લાવ્યા. સાધુ તો થવાનું નથી, અમે સંસારમાં પડ્યા તું કેમ બાકી રહી જાય, અમે કાદવવાળા થયા તુંય થા, અમે હળીએ છે તુંય હળ, અમે ભોગવીએ છે તોય ભોગવ. એને દયા કરી. જો કોઈ છોકરો અમેરિકા આવતો હોય વિઝા લઈને, અને એ છોકરો અમેરિકા આવે છે, એના મા બાપને કોઈ દિવસ એની ફાઇલ ખુલે એવી નથી, માની લો ક્યારેય ખુલે એવી નથી, પણ છોકરા પાસે ચાન્સ છે કે અમેરિકા જાય, તો મા બાપ શું કરશે, શું કરશે? જાઓ જા જા બેટા, પેંડા વેચીએ ગામમાં, બધાને જમાડીએ, મારો છોકરો અમેરિકા. અહીંથી પેલો ફોનમાં કે કેમ મજામાં, સારું, દવાખાને દવાના પૈસા મોકલી દઈશું, હા બરાબર, બહુ રાજી. અહીં અમેરિકામાં ઇલીગલ એવા વ્યક્તિઓ છે, તમે જોયા હશે, જે 25 વર્ષથી ઇન્ડિયા નથી ગયા. આટલા નાના છોકરા એના 5 વર્ષના 2 વર્ષના મૂકીને આવ્યા હતા, ખોળામાં જન્મેલા છોકરા મૂકીને આવ્યા હતા, એ દીકરા દીકરીઓના લગ્ન થઈ ગયા છે ને, તોય એ લોકો અહીં છે. અને આય રાજી છે અને ઓલાય, ગજબનું કહેવાય ને, આય રાજી છે ઓલાય રાજ. આને પૂછો દીકરા દીકરીને મળવાની ઈચ્છા નથી થતી? થાય તો ખરી સ્વામી, પણ શું કરીએ, હવે આટલી મૂકી હતી પણ બહુ સરસ એના લગ્ન, કેટલા સ્વામી ધામધૂમથી ન્યા કર્યા, ખાલી કેમેરામાં જોયું તોય રાજી, તોય રાજી, મળવાનું તો છે જ નહીં. તો કોઈ સાધુ થવા આવે તો કાંઈ નહીં ભાઈ, આપણે આ છે તો બહુ સરસ ને, તો રાજી, તો એમાં રાજી ના થવું જોઈએ, પણ એમાં રાજી બહુ ઓછા થાય. એ તો કોઈક નીકળે કે જે આવા સંજયબેન એવા પરિવારો કોક હોય કે જેને ગુરુજીએ લોયામાં કીધેલું કે
કે સંજય આ બે છે એમાંથી એક મારો ને એક તારો, જે દિવસ આ પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં ભગત બનતા હશે તે દી કીધેલું, અને તે દી કીધેલું એ વચન જ્યારે ગુરુજીએ માગ્યો તો એ લોકોને ડૉક્ટર કરવાની ઈચ્છા હતી, તોય ગુરુજીએ કીધું કે મારે અહીં ભણાવવાનો છે મને દઈ દો, તો તરત જ આમ આંખ બંધ કરીને દઈ દીધો. એને નિષ્ઠા કહેવાય, એને સમર્પણ કહેવાય. આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી, એ યોગી સ્વામીને જેદી દેવાના થયા એના કાકા લોયરો ને બધા લોયરો, ગુરુજી કે આ તો આપણને કેસમાં નાખી દેશે, બધા લોયરો છે ને એકે પાછા સત્સંગમાં કાંઈ ના મળે. પણ તે દિવસે એમના પિતાશ્રીને ખબર પડી, કંડારીથી આવ્યા ગામમાંથી રાજદૂત લઈને આવીને ગુરુજીને એમના મમ્મીની ચિઠ્ઠી ને પપ્પાની ચિઠ્ઠી ગુરુજીને હાથમાં દીધી. ગુરુજી આખું ગામ આવે, અમારા બધા દેહના સંબંધી આવે, પણ અમે તમને દઈ દીધો કાંઈ ચિંતા ના કરતા કે તમારો છે. અને દઈ દીધો એ તો ઠીક, પણ જ્યારે યોગી સ્વામીની અર્પણ વિધિ થઈ ત્યારે યોગી સ્વામીના માતૃશ્રીએ તે દિવસે મંગળસૂત્ર, પોતાના સોનાના દાગીના તો મહારાજને દઈ દીધા બધા, પણ પોતાનું મંગળસૂત્ર કાઢીને જ્યારે ઘનશ્યામ મહારાજને પહેરાવ્યું ત્યારે ગુરુજીના આંખમાં આંસુ આવ્યા. અને ગુરુજી કે આ મંગળસૂત્ર કેમ પૂછ્યા હો તો એમને, મંગળસૂત્ર રાખો ગળામાં. ત્યારે એ કે કે ગુરુજીને કહેજો કે મારો દીકરો જો ભગવાનની સાથે લગ્ન કરતો હોય તો આ લોકની અંદર આ જે પુરુષ છે એની સાથે તો મારા ખાલી ફેરા છે, બાકી મારો સાચો ધણી તો સ્વામિનારાયણ છે, એટલે મંગળસૂત્રની મારે જરૂર નથી. વિચારો, પરનેલી સ્ત્રી. હવે આ ઇતિહાસો, તેદી લાધીબા, લાધીબા તેદી એટલી ઉંમરવાળા, લાજવાળો જમાનો, તેદી સોલે શણગાર સજી નીકળ્યા, અને એનું નામ વચનામૃતમાં લખાય, ભુજના લાધીબા જેવા એનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય. તો આ સમાજમાં મંગળસૂત્ર પહેરાઈ દે મહારાજને, એ મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયવાળા નહીં. અક્ષર નિવાસી યોગી સ્વામી ધામમાં ગયા આપણા, ત્યારે યોગી સ્વામી ધામમાં ગયા ત્યારે એમના પૂર્વાશ્રમના પિતાશ્રીનું પ્રવચન છે, યુટ્યુબ પર સાંભળજો તો ખરા. તે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયવાળા નહીં. એનું લોયાનું ત્રીજું આજે લખવાનું હોય તો એમાં ન લખાય એવાના નામ લખાય, લખાય. એવા તો કેટ કેટલા પરિવારો છે, વિદેશ વિદેશમાં છે. અને એવું જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણને લાગે છે કે મહારાજે આપણને ચૂઝ કરીને, બહુ પાક્કું પસંદગી કરીને આપણને આ પીવડા ઘનશ્યામ મહારાજને ગુરુજીના ચરણારવિંદની અંદર આપણને રાખ્યા છે. મહારાજે બહુ વિચારીને રાખ્યા છે, જેના કારણે આપણું હૃદય હર્યું ભર્યું રહે છે, આપણને સત્સંગનું સુખ અનુભવાય છે, આપણને ભગવાન સાથેનો કોન્ટેક્ટ થાય છે, આપણને શાસ્ત્રમાં લખેલી વાતોનો અનુભવ થાય છે, નજરની સામે, નજરની સામે થાય છે, કે રોજ ને રોજ ચડતો ને ચડતો રંગ દેખાય. કેશવ ભગતને ત્રણ ચાર વખત પાછા લાવ્યા, પણ કેશવ ભગતને કોઈ રીતે સંસારની અંદર ચિત્ત લાગતું નહોતું. હવે કેશવ ભગતને લાગ્યું કે મને મારા બાપા તો કોઈ રીતે છોડે એવા નથી, હવે શું કરું. તે ગઢડા પહોંચી ગયા. જૂનાગઢ તો નજીક પડે ને એટલે દોડે આવે, હાલો ગઢપુર જવું. તે ગઢપુરે ગોતી નાખ્યા. આના રડાર જ એવા હોય અને સારું ગજબનું હોય, ગમે એવો સારો ભગત હોય ને, અમારે કોઈ છોકરાને ગુપ્તવાસમાં રાખવું હોય માની લો, તો આપણને એમ હોય કે આ ભગત તો ક્યાં કશું છે, પણ એ અહીંથી દાદર ઉતરે કે ક્યાંક આશ્રમમાં હોય ને તો એ ઉતરીને ફોન કરી દે કે આ તમારો અહીં આંટા લે છે, શું છે. હારું, મોક્ષ માર્ગે જતા જ આડા, મોક્ષ માર્ગે જતા જ આવડા. તરત જ તમે જોજો, આપણી જીવની વૃત્તિ કોઈને મોક્ષ માર્ગે ચડાવવાની તો બહુ ગણતરીવાળાની, બહુ ઓછાની હોય. તરત જ ફોન કરે કે એમાં તમારો મુન્યો અહીં આગળ આંટા મારે છે, હું સાધુ કરો ને તમારે. તરત જ ઉપરથી પૂછે તો કેવું જોઈએ કે મહેનત જોયો, પણ એમ કે અહીં જ છે, આ સમાજ આવો જ છે. આપણે આપણા અંતરમાં તપાસવું, આપણામાંથી તો કોઈ આવું નથી ને. કોઈ થતો હોય ત્યારે એને સહકાર આપો. આપણે ના નીકળ્યા, આપણે મોક્ષ માર્ગે એટલા સફળતાથી ના દોડી શક્યા, પણ કોઈ દોડે તો હજારોના કલ્યાણ કરશે. કોઈ એક મુક્તાનંદ જેવા પાકશે, કોઈ એક ગોપાળાનંદ જેવા પાકશે, કોઈ એક બ્રહ્માનંદ જેવા થશે, કેટલાના કલ્યાણ થશે, કેટલાના કલ્યાણ થશે. જેના આવે એવા હોય એને પ્રેમથી રજા આપી દેવી. સરસ એક આપણા સત્સંગની અંદર તમને થોડા દિવસોમાં એટલી સુંદર એક કથા જોવા મળશે, એટલી સુંદર કથા કે તમને એમ થશે કે ના, મહારાજ પ્રત્યક્ષ ને પ્રગટ છે એવો અનુભવ થશે. મહારાજનો બીજો પાટો શો આવે તો એમાં તમને એવો અનુભવ થશે કે આવું હોય. તમે 5-25 જણને કહી શકશો
કે આવી કથા છે, એનું પારાયણ કરવું હશે તો થઈ શકશે, એવું તમને સરસ મજાનું દ્રશ્ય જોવા મળશે, પાટોસો થશે ત્યારે મહારાજનો. કેશવ ભગત એ ત્યાંથી ભાગી ગયા, ફરીથી ગઢપુર, ગઢપુરથી પાછા લઈ આવ્યા. હવે કેશવ ભગતને થયું કે આ લોકો મને હવે કોઈ રીતે રજા આપે નહીં, એટલે શું કર્યું, વ્યવહારનું કાર્ય કરવા લાગ્યા. હૃદયથી મહારાજનું ભજન કરતા એમના પિતાશ્રીને લાગ્યું કે હવે આ કેશવને સંસાર ફાવી ગયો છે, ફાવી ગયો છે. એટલે કેશવ ભગતની જુવાન ઉંમર હતી, વિવાહ તો બાળપણમાં થઈ ચૂક્યા હતા, એમના પત્ની હવે ઉંમર થઈ એ પ્રમાણે આવી ગયા હતા, એટલે પત્ની ઘેર આવી ગયા. પણ કેશવ ભગતની વાત બહુ અનોખી હતી, સંસારમાં રહેવા છતાંય અલિપ્ત રહેતા, પત્નીની તરફ ક્યારેય જોતા નહીં, બ્રહ્મચર્યનું પાલન કરતા, પતિ ને પત્ની એક જ ઓરડામાં રહેતા હોય પણ જુવાન પત્ની કેશવ ભગતના ચિત્તને ક્યારેય પણ ચલાયમાન ના કરી શકે. કેશવ ભગત પર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની કેટલી કૃપા કે જુવાન સ્ત્રી એક ઓરડામાં હોય તો એ જેના મન ચલાયમાન ના થાય એવા જો પાક્યા હોય તો ભગવાન સ્વામિનારાયણને ત્યાં પાક્યા છે. આજે છે અને એદી હતા, એદી હતા છે. આ પૃથ્વી વાંજની નથી, મહારાજ પ્રગટ છે, નંદ સંતો પણ પ્રગટ છે. નંદ સંતો જે છે એવા જ દાદા ખાચર પર્વતભાઈ જેવા, લાડુબા જીવબા જેવા જ, શાંતિબાઈ એના જેવા જ આજે સ્ત્રી ભક્તો પણ આ પૃથ્વી પર પ્રગટ છે. આપણો દ્રષ્ટિકોણ જોઈએ, આપણી દ્રષ્ટિ જોઈએ, કશું જ ગયું નથી. જો એવું ના હોય, એવું ના હોય તો આપણા હૃદયની અંદર આટલું મહારાજનું સુખ ક્યાંથી હોય? એવું જો ન હોય તો આપણને સત્સંગ સત્સંગની અંદર કંઈ કરી છૂટવાની જે ખેવ ના જાગે છે ક્યાંથી હોય? એવું છે એટલે જ છે, નહીં તો ના થાય, એવું ક્યારેય ના થાય. કેશવ ભગતને 6 મહિના સુધી એક ઓરડાની અંદર પત્ની સાથે રહેવાનું થયું, પણ કેશવ ભગતની દ્રષ્ટિ પત્ની તરફ જાય નહીં. અને ત્યારે ઓલી પત્નીને એમ થયું કે આ તો મુક્ત પુરુષ છે, આ સામાન્ય નથી. એને પોતાના સાસુને કીધું, પોતાના સસરાને કીધું, હું તમને બે હાથ જોડીને કહું છું, તમે પાપમાં પડો છો પણ હું પાપમાં પડવા માંગતી નથી. આ કેશવ ભગત છે એ તો અક્ષરધામના મુક્ત છે, માટે એને તમે રજા આપો, મારે સંસારની એમની સાથે માંડવાની જરૂર નથી અને સંસારમાં ક્યાંય પ્રીતિ નથી, તમે રાજી થઈને રજા આપો. એટલે તરત આને એના સાસુને કીધું, અને સાસુએ તરત કોને કીધું? સસરાને. અને સસરા તો કેવા હોય? દીન હો ચરણ મે. સાધુની વાત ના મનાય, ભલા ભગતની વાત ના મનાય, પણ ઘરવાળા થઈ જાય ને એટલે તરત તૈયાર. ગુરુજી એક દ્રષ્ટાંત આપે છે, ખબર છે, એક વાત કરે ગુરુજી કે હું પહેલા ક્યાંક કથાનું એક ગામ કહે છે, મને અત્યારે સ્મૃતિ નહીં કે ત્યાં હું કથા કરતો હતો, ને પછી એક છોકરો સાધુ થવા આવ્યો, ને વરતાલ હું પૂજા કરતો હતો, ને પછી એના બાપા ને બધા આવ્યા, આવીને પછી હવારના પહોરમાં બધું બોલવા લાગે, આમ છે તેમ છે, પૂજા હંકેલી. પછી ગુરુજી કે કેમ ભગત હું થયું? તો કે આને તમે લઈ આવ્યા છો સાધુ કરવા, આમ તેમ બધી વાતો કરી. એટલે ગુરુજી કે ભગત તમે આટલું બધું પણ તમે તો કહેતા હતા થાય એમાં વાંધો નહીં, તો કે મને જ કાંઈ વાંધો નથી પણ ઓલીને છે. કે ઓલે ગુરુજી કે ઓલીન છે તો તમે ભગત અહીં મારી સામે આટલી બધી આંખો કાઢીને વાત કરો છો, તો થોડી આંખ ન્યાય બતાવતા હોય તો? અરે મારી તો સ્વામી એના એની તો મારા કરતાં મોટી મોટી છે, કે એને બતાવવા એવી જ ક્યાં છે, એની જોઈન તો અહીં આવ્યો તમારી પાસે, જે ન્યા આંખ ના બતાવે એ અહીં બતાવે, મારું ગજબનું. જે પોતાના ઘર નથી આંકી શકતા એ આખો સંપ્રદાય આંકવા નીકળ્યા છે, બોલો એવા છે? પોતાના ઘર નથી આંકી શકતા, પોતાના છોકરા નથી અંબાડી શકતા, એવા લોકો ભેગા થઈને કે આખો સંપ્રદાય અમે હરખો કરી દઈએ. ઓલા બાપા તમે હરખા થાવ, સંપ્રદાય હરખો જ છે, આપ ભલા તો જગ ભલા, આપણે જો હરખા થઈ ગયા તો બધા હરખા. હું એમ બિચારું મારે બધાને હરખા કરી દે, હું સાધુના માર્ગમાં હરખો રહ્યો એટલે આખું જગત સુધરી ગયું. પણ જીવને એવા ઊંધા વડ ચડી જાય છે મોટાના સમાગમ વિના. કેશવ ભગતને પછી મા બાપે રજા આપી, ત્યાગના માર્ગના અવરોધો દૂર થયા. લાલા બાપાને મોડી રાત સુધી એક વખત રસ્તાની અંદર જૂનાગઢ જવા નીકળી ગયા, એમાં રસ્તામાં ઉપલેટાની અંદર રોકાયા. લાલા બાપાની સેવા કરતા હતા, રાત્રે ચરણચંપી કરતા હતા. તે પગ ડાપતા ડાપતા કેશવ ભગતે લાલા બાપાને પ્રશ્ન પૂછ્યો કે લાલા બાપા, એ લાલા બાપા બહુ સ્થિતિવાળા હતા, સદગુરુ ગુણાદેન સ્વામીના કૃપાપાત્ર હતા. ઉપલેટાથી જ્યારે જૂનાગઢ દર્શન કરવા જતા ને ભાદર નદી વચ્ચે આવીને પૂર ભાદરમાં બહુ આવેલું, અને ત્યારે ઉત્તરાયણની નદી
હવે આમને જવું તું સ્વામીનો સમાગમ કરવા. સ્વામીને મનોમન પ્રાર્થના કરી કે હે મહારાજ, હે સ્વામી, હું તો તમારા સમાગમ માટે આવતો, તો મને તમારા દર્શન કરાવો. અને ત્યારે સફેદ હાથી લઈને કોઈ મહાવત આવ્યો, આવો હું તમને નદી પાર ઉતારું. નદી પાર ઉતારી દીધા ભગતને. અને નદી પાર ઉતાર્યા પછી કે તમે ક્યાં ના, તો કે મારે તો આમ જંગલમાં જવાનું છે. બસ તમારું કામ થઈ ગયું ને. રૂપિયા કેટલા? રૂપિયા બુપિયા કાંઈ નહીં, તમારે સંભાળવો જ્યારે જરૂર પડે ત્યારે. સ્વામી પાસે જૂનાગઢ આવીને સ્વામીને કે સ્વામી આ શું આશ્ચર્ય હતું? સ્વામી કે એ તો અમે ઇન્દ્રને કીધું હતું કે લાલા બાપાને ઉપલેટાથી આવ્યા છે ને મારો સમાગમ ને મારા દર્શન કરવા છે, માટે એને નદી ઉતારો. એટલે ઇન્દ્ર ઐરાવત લઈને તમને નદી ઉતારવા આવ્યા હતા. વિચારો આ સત્સંગનો પ્રતાપ આવો છે. ઇન્દ્ર આવે નદી ઉતારવા. હવે એવા મહાપુરુષો થાંભલાના ટેકે કોથળા ઉપર બેઠા ભગવાનની રૂડી વાતો કરતા હોય, કેમ ઓળખાય? શું મહાપુરુષો કોઈ મોટા ભવકાથી ઓળખાય છે? શું મહાપુરુષોની વ્યાખ્યાઓ એવી છે કે ઊંચા આસનો ને ઊંચા એના જેટલા આજુબાજુમાં શણગાર હોય? ના, મહાપુરુષોનું જીવન જ શણગાર હોય છે. મહાપુરુષોનો શબ્દ જ શણગાર હોય છે. મહાપુરુષોની ક્રિયા જ શણગાર હોય છે. મહાપુરુષો આજુબાજુના શણગારથી નથી શોભતા, મહાપુરુષો પોતાની સાધુતાથી, પોતાના દ્રઢ બ્રહ્મચર્યથી, પોતાને ભગવાન પ્રત્યેની નિષ્ઠાથી એની શોભા હોય છે. સ્વામીના બહુ કૃપાપાત્ર લાલા બાપા, એ લાલા બાપાએ કેશવ ભગતે લાલા બાપાને પ્રશ્ન પૂછ્યો, બાપા મારા હૃદયમાં સ્ત્રીનો ઘાટ તો નથી, પણ મહારાજના મૂર્તિમાં અખંડ વૃત્તિ નથી રહેતી. સ્ત્રીનો ઘાટ મને નથી થતો, કારણ કે યુવાન સ્ત્રી ભેગા 6 મહિના રહ્યા તોય ઘાટ ના થયો, પણ મને મહારાજમાં અખંડ વૃત્તિ નથી રહેતી. અને ત્યાં લાલા બાપા કે સુતા હતા ને તરત બેઠા થઈ ગયા, એકદમ ઊભા થઈ ગયા, એ સમાધિનિષ્ઠ હતા. પણ લાલા બાપા ઊભા થયા ને બોલ્યા, કેશવ હું કીધું તે, તને સ્ત્રીનો ઘાટ નથી થતો? ધન્ય છે તને, આજથી હું મારા પગ તને નહીં ડાબવા દઉં. હું સમાધિને પામેલો છું તોય મારી સ્થિતિ તારા જેવી નથી. આજથી મારા ચરણને ક્યારે અડતો નહીં, અને તારે મૂર્તિને સિદ્ધ કરવી હોય તો જ્યાં જૂનાગઢ તું જ્યાં જાય છે મોટા સંતની કૃપાથી મૂર્તિ સિદ્ધ થશે. કેશવ ભગતે કહ્યું, બાપા મારી અંદર જે કાંઈ છે એ તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતની કૃપા દ્રષ્ટિનો પ્રભાવ છે. સ્ત્રીનો ઘાટ જે મને નથી થતો એ મારામાં જે કાંઈ છે એ સ્વામીની કૃપા છે. આપણે કડી સુકાનંદ સ્વામીનું આખ્યાન જ્યારે કથા કરતા હતા, અને ત્યારે કડી જે મહારાજને ગુરુજીએ પ્રેરણા કરીને આપણે લખીને ગાતા હતા, એ કડીને એક વખત સ્મૃતિ કરીએ. આપણે વિશે જે જે સદગુણો પૂર્વે હતા, આજે છે, ભવિષ્યમાં આવશે, આપણે વિશે જે જે મહારાજને રાજી કરવાની ખેવના ને ઈચ્છા, આપણી અંદર ધર્મ નિયમ વૈરાગ્ય ભક્તિ જે કાંઈ છે, આત્મનિષ્ઠા આદિ પૂર્વે જે હતું આજે છે ને ભવિષ્યમાં હશે, એ બધાનું કારણ કેટલું છે? ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરે ના, તોય તે પારકા છે ઘરે ના, મોટા નાયા પેલા ગુણ એ છે, મોટા નાયા પેલા ગુણ ગુણ તે છે, એનાથી આપનો શોભે છે, એનાથી આપનો શોભે છે, માટે અહમ ન ધરવું અંગે, માટે અહમ ન ધરવું અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળો છે રાજે, દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવું હમેશ હાજી હાજી, કરતા રહેવું હમેશા હાજી હાજી, માટે જીવનો સતસંગ કરવો, માટે જીવનો સતસંગ કરવો, મોટપ માટે ન કરવો બખેડો, મોટપ માટે ન કરવો બખેડો, આલો
ટપને મેલી આલોકની મોટપને મેલી દામની મોટપ જાલી લેવી દામની મોટપ જાલી લેવી દામની મોટપ જાલી લેવી દામની મોટપ જાલી લેવી ગમે એટલા સદગુણ આવે ગમે એટલી આપણી અંદર કળા ચાતુરી બુદ્ધિ પ્રતિભા જે કંઈ આવે પણ મુમુક્ષુને હંમેશા યાદ રાખવું આ પારકું ઘરેનું છે કોઈકનું દીધેલું છે કોઈકથી શોભે છે કોઈકનું દીધેલું છે ને કોઈકથી શોભે છે કોઈક મારી ઉપર ભ્રમ કરે તો મારે માની લેવું જોઈએ કે આ મારું નથી જેમ પેલો શેઠ દાન આપતો હતો અનેક ત્યાં આગળ ભિક્ષુકો ઊભા હતા કોઈ દિવસ શેઠ ઊંચી નજર કરીને હામું જોવે નહીં પેલા ભિક્ષુકોને એમ થાય કે આ શેઠ કેમ ક્યારેય હામું નથી જોતા આવા દયાળુ શેઠ આપણી બાજુ નજર આપે તો આપણે એમને સ્તુતિ કરીએ આપણે એને વંદન કરીએ કે તમે કેટલા દયાળુ છો અમને ભૂખ્યાને જમાડો છો ઓલા શેઠ આમ નજર રાખે આમ આપી દે એક દિવસ આખું સદાવ્રત પત્યું એટલે બે પાંચ ગરીબો ભેગા થઈને શેઠ પાસે ગયા શેઠને જઈને કે તમે ક્યારેય ઊંચું નથી જોતા અમારી બાજુ નજર કરતા હો તો ત્યારે શેઠે બહુ સરસ કીધું દેન હાર કોઈ ઓર હે દેત રહત દિન રેન આપવાવાળો કોઈક બીજો છે એ દિવસ રાત આપે છે લોક ભરમ મુજ પર કરે લોકોને એમ લાગે છે કે આ શેઠ આપે છે તાતે નીચે ને મને શરમ આવે છે કે લોકો મને માને છે કે હું દઉં છું પણ હું તો કાંઈ દેતો નથી દેવાવાળો કોઈ ઓર છે એમ મુમુક્ષુને વિશે ગમે એટલા સદગુણ આવે એની અંદર ગમે એટલી શક્તિ આવે પણ મુમુક્ષુ ભગવાનના ભક્ત હોય કે પછી હું ત્યાગાસનનો ત્યાગી હોઉં મારે ને તમારે સતત આ યાદ રાખવું કે જે કંઈ આપણી પાસે છે એ કોઈક મોટાની દ્રષ્ટિ વડે છે જો મોટાની દ્રષ્ટિ ફળે તો સ્વામી કે ચાંડાળ જેવું અંતકરણ થઈ જાય આપણા હૃદયમાં સુખ વર્તે હમણાં જ ગુરુજીએ વાત કરી હતી બે દિવસ પહેલાં જેની ઉપર મોટાનો રાજીપો એના અંતરમાં સુખ વર્ત્યા કરે સુખ વર્તવાનું કારણ મોટાનો રાજીપો છે અને અંતરમાં ઉદ્વેગ વર્તવાનું કારણ મોટાનો કુરાજીપો છે મોટા રાજી હોય ને આખા જગતના નગારા વાગે ને તોય સુખી હોય બધી બાજુથી નિંદા થાય ને તોય સુખી હોય બધી બાજુ ગાળો મળે ને તોય સુખી હોય અને જેની ઉપર મોટાનો રાજીપો ના હોય ને એને બધા સ્તુતિ કરતો હોય તોય દુઃખી હોય રૂપિયા મળતા હોય ને તોય દુઃખી હોય મોટાનો રાજીપો હોય તો રોટલો ને છાશ જમતો હોય તોય સુખી હોય અને મોટાનો રાજીપો ન હોય તો કાજુના બધા પાક પડ્યા હોય બદામ કાજુના તોય દુઃખીઓ હોય એસીમાં ગરમ હોય માટે આપણી પાસે જે છે મહારાજનું મોટાનું છે કરતા એને માનવા આપણે કરતા થવું જ નહીં જે કરતા થયો ને એ દુઃખી જ થવાનો જે અકર્તા થયો મારા નાથે કર્યું મને મળેલા મોટા કરે છે હું શું કરું છું મારાથી થાય શું જે પોતાની જાતને રોજ પોતાના આત્માને સમજાવે છે કે તું કાંઈ નથી તું શૂન્ય છો તારામાં કાંઈ નથી એ બાજી જીતી જાય છે અને જે રાતને દિવસ સંકલ્પ કરે છે કે હું કંઈક છું હું કંઈક સેવા કરું છું હું કંઈક વગાડું છું હું કંઈક ગાઉં છું હું કંઈક કથા કરું છું હું કંઈક વાંચું છું હું કોકને સમજાવું છું હું સમજું છું હું વહેલો ઉઠીને સેવા કરવા આવી જઉં છું હું મોડા સુધી આમ કરું છું આ બધું જ આપણને બંધન કરવાવાળું છે હુંકાર નહીં જે છે મહારાજનું છે દીન થવાનું છે આપણે કેશવ ભગતની અંદર સ્ત્રીનો સંકલ્પ નથી તો પણ શું માને છે કે આ ક્યાંથી આવ્યો છે ગુણ સદગુરુ ગુણાદન સ્વામીની કૃપાથી સ્વામી પાસે ગયા સ્વામી અંતર્યામી રૂપે કહ્યું કેશવ ભગત આવી ગયા માયાને જીતીને આવ્યા તમે તો નારદ સૌભ્રી બ્રહ્મા શિવજી એના કરતાં પણ મોટા ગણાતા ઋષિમુનિઓ યોગેશ્વરો એ પણ સ્ત્રીના સંસર્ગની અંદર આવવાથી એવા નહોતા રહ્યા તમે તો એના કરતાં પણ મહાન છો એના કરતાં પણ મહાન છો શિવજીને પણ મોહિની સ્વરૂપ જોઈને ઉપાધિ થઈને બ્રહ્માજીને સરસ્વતીના રૂપ જોઈને ઉપાધિ થઈને યોગેશ્વરોને પણ ઉપાધિ થઈને પરંતુ તમને તો 6 મહિના સુધી યુવાન સ્ત્રીના સંપર્કમાં રહે એક ઓરડામાં અને જેને વિકાર ના આવે તમે તો એટલી મોટી માયાને જીતીને આવ્યા કેશવ ભગતે કહ્યું સ્વામી બધું આપની દયાને લીધે છે શબ્દ તો જુઓ બધું આપની આપણે તો કોઈક મોટા સાધુ આપણા વખાણ કરે ને એટલે પાછા કોઈક પાંચને ના ખબર હોય એને કહીએ સાંભળ્યું તું ને સ્વામીએ શું કીધું તું આપણા વિશે ના હોય તો સાંભળી લેજો કેસેટમાંથી કીધેલું છે અરે ભલા
કોકનું ઘરેનું લઈને હું કરવા માની લેશ કે મારું છે એમ કહે. કદાચ કોક કહેવા આવે કે મોટા સાધુએ તમારા વિશે આવું કીધું, તો એમ કહે કે એ તો મોટા સાધુની દ્રષ્ટિ બહુ મોટી છે. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું, બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનું મોટું પિક્ચર લેવાની તાકાત બેક્ટેરિયાની નથી, એ જે પેલું ફોટો છે કેમેરો છે કેમેરાની તાકાત છે. કે બેક્ટેરિયા તો દેખાય એવો નથી અને મોટો કરી દે છે. કમાલ કોનો છે? કેમેરાનો. હવે કોઈ બેક્ટેરિયા પાસે જઈને કે તમારો ફોટો તો બહુ મોટો, બેક્ટેરિયા કે આ હોય જ ને, તે બુદ્ધિશાળી મૂરખ માને હારો મૂરખ છે, એને કેમેરાની ખબર નથી. એમ મોટાના કેમેરા બહુ મોટા હોય, એ તો આપણા દોસ્તને ઢાંકતા હોય, આપણને આગળ વધારવા હોય, આપણા બે શબ્દ સારા કે વખાણ પણ કરે આપણા, પણ એનાથી આપણે ફૂલાઈ નથી જવાનું, એનાથી આપણે આપણો મોક્ષ માર્ગ અટકાવી નથી દેવાનો. એટલું જ કહેવાનું છે, જે છે તમારું છે, મારું કાંઈ નથી. તમારાથી આવ્યું છે, તમે જ્યાં સુધી કરાવશો થશે, તમે જેથી બંધ કરાવશો તેથી બંધ થઈ જશે. સ્વિચ બંધ, લાડકીબાઈની સમાધિ ગઈ આવી કે આ કથા સાંભળી હતી ને, લાડકીબાઈની સમાધિ સ્વીટ ડબાવી બંધ. એમ આપણી અંદર ગમે એટલું દેખાતું હોય, આમ મોટા આમ સ્વીટ ડબાવે બંધ, એને કરાવવું કરાવશે, નથી કરાવવું બંધ કરી દેશે. માટે જે કાંઈ સારું થાય મહારાજને મોટા કરે છે. કેશવ ભગત પાસેથી શીખવા જેવું છે. કેશવ ભગતે કીધું, સ્વામી મને મહારાજની મૂર્તિમાં જોડાવા એવી રીત શીખવાડો ને. ત્યારે સ્વામી કે ભગત તમારા સંકલ્પ બધાય પૂરા થશે. સ્વામીના આશીર્વાદથી કેશવ ભગતને મૂર્તિ સ્થિત થઈ ગઈ. ત્રણેય અવસ્થામાં મહારાજના દર્શન થવા લાગ્યા. સ્વામી કે અમે તો જે જે આજ્ઞા કરીએ એમાં મહારાજની મૂર્તિ આપીએ, પણ જીવને એની ખબર પડે નહીં. જો સ્વામીની કૃપાથી સ્ત્રીનો ઘાટ નહોતો તોય મૂર્તિમાં જોડાવા માટે સંતની કૃપા જોઈએ. જેને સ્ત્રીનો ઘાટ નહોતો, નિષ્કામી વર્તમાન દ્રઢ હતું, ધર્મ માત્રમાં નિષ્કામી વર્તમાન આવ્યો એટલે એનો ધર્મ બધો આવી ગયો બરાબર, તોય પણ કેશવ ભગતને મૂર્તિ સિદ્ધ કરવા માટે સાધુની જરૂર પડી. તો આપણે તો કેટલા સ્વભાવ હોતા હોઈએ, કેટલા સ્વભાવ, આપણે તો સંતની કેટલી જરૂર પડે, કેટલી જરૂર પડે. કેશવ ભગતને મૂર્તિ સિદ્ધ થઈ. કેશવ ભગતને પગે થોડી ખોટ હતી એટલે સ્વામી એમને સાધુ ના કર્યા, જિંદગીભર એમને પાર્ષદ રાખ્યા, બદ્રિકાશ્રમના મુક્ત તરીકે બધાય એમને ઓળખતા. પછી એક વખત સ્વામી કઈ કથા વાર્તા કરતા હશે, ત્યાં કેશવ ભગત હતા ને દૂર બેસીને શિક્ષાપત્રીનો પાઠ કરતા. જો ત્રણેય અવસ્થામાં મૂર્તિ દેખાવા લાગી ને એટલે થોડીક ભૂલ થઈ ગઈ. શું થઈ ગઈ? કે શિક્ષાપત્રીનો પાઠ કરવા બેઠા, સ્વામી વાતો કરે અને આ શિક્ષાપત્રીનો પાઠ કરે. સાચું કરતા હતા ખોટું? ખોટું કરતા હતા એટલે આંગળી ઊંચી કરો. ચાર જ જણ છે કે આ ખોટું કરતા હતા. હાલો, સાચું કરતા હતા એ તો કરો. અમેરિકામાં આવીને મધુસૂદનભાઈ તમે હોશિયાર થઈ ગયા, તમે એડવોકેટ થયેલા છો ને. બાકી ઇન્ડિયામાં તો એવું કે કોઈ પણ એક પક્ષે તો આંગળી ઊંચી કરી જ દે અમે, પણ અમેરિકાવાળા એટલા હોશિયાર. મેં જોયું, જો ખોટું કીધું કે ખોટું કરતા હતા તો ચારે કરી, સાચું કોણ કરતા હતા તો એક, સાચા ખોટા એક ના કરીએ ને હું સમજવું. બોલો, સાચું કરતા હતા એવું કેટલા કહો છો? કરો આંગળી ઊંચી. એ સ્વામી વાતો કરતા હતા અને કેશવ ભગત શિક્ષાપતિનો પાઠ કરતા હતા. આ ખોટું છે એ નહીં, સાચું છે એવું કેટલા કહો છો? આંગળી ઊંચી કરો. નથી તો ખોટું છે એમાં કેટલા કહો છો? કરો તો. આવે હવે વધી પાછી, એટલે ધીરે ધીરે લાઈટ આવે છે. અહીં તો અમેરિકામાં તો લાઈટ જતી જ નથી બાપા કોઈ દી. અત્યારે કનેક્શન ઓછા હશે, વાંધો નહીં. તમે હોશિયાર છો, તમે વિચારો કે તમે આંગળી ઊંચી કરવામાં દીન નથી થઈ શકતા. હજુ તમને એમાંય લાજ નહીં પડી છે કારી ખોટી થઈ જશે તો? આંગળી ઊંચી કરવામાં તમને એમ થાય છે કે ખોટામાં આંગળી ઊંચી થઈ ગઈ તો શું થશે? એવું થાય છે ને? બાકી તો આંગળી ઊંચી ના કરતો બધાય લાગટ એ ખાચું ખોટું બેમાંથી એક તો સમજાયેલું જ છે, બે સાચું એવું તો છે જ નહીં, એક ખોટું છે ને એક સાચું છે. પણ વાંધો નહીં, એટલે આ કથા એટલે તો છે, દિન હો ચરણ મે. દિન થતા તો બહુ વાર લાગે, એ કઈ થોડા ખાવાના ખેલ છે. દિનપનાની વાતો હું કરી દઉં, તમે નીચે બેહીને પ્રેમથી સાંભળી લો એટલે દિન થઈ જવાય? ક્યારેય ના થવાય. દિન તો મુક્તાનંદ સ્વામી મધ્યના 62માં મહારાજ કે, સ્વામી આ વાત તો અમે તમારા માટે કરી છે, તમારી ઉંમર થઈ છે ને કસર ના રહી જાય. એટલે જે સાધુ માટે મહારાજ લોહીના છઠ્ઠામાં કે તમને કામ ક્રોધાદિકના ગાઢ થાય તો મુક્તાનંદ સ્વામી જેવા સાધુને યાદ કરીને એને પ્રાર્થના કરવી, ગાઢ સંકલ્પ નિવૃત્તિ થઈ જાય.
મુક્તાનંદ સ્વામી પર અમારે અસાધારણ હેત. મુક્તાનંદ સ્વામી ભેગા અમે એકાંતમાં જઈને તપ કરવાનો વિચાર કર્યો, રામાનંદ સ્વામી દર્શન કરાવો, પછી આપણે આવશું જ નહીં વસ્તીમાં. અંત્યનું તેરમું સારંગપુરનું ત્રીજું આ સદાયને માટે મુક્તાનંદ સ્વામી લોજપુરમાં દીઠા તે દિવસે ચડતો ને ચડતો રંગ. આવા મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને હમજનનું અંગ, મુક્તાનંદ સ્વામીને વિશ્વાસનું અંગ. આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં ગોદોહણ માત્ર ન રહેવાય એવો સ્વભાવ તો લોયાના ત્રીજામ કે એની આજ્ઞામાં રહ્યા આવા મોટા. એને મહારાજ મધ્યના 62માં કે આ તો સ્વામી અમે તમારામાં કસર ના રહી જાય ને એટલે વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ શું કીધું? હે મહારાજ, હું પણ જાણું જ છું કે આ વાત તમે મારા માટે જ કરી છે. આપણને તો સારું આટલું કીધું હોય ને પછી મહારાજ કહે ને તો આપણે અરે મહારાજ ભૂલ થતી લાગે છે કોકને કો, મારું ના હોય. આપણે દિન થતા શીખ્યા જ નથી એટલે થવાનું છે. કેશવ ભગત હતા એ શિક્ષાપતિનો પાઠ કરતા રામાનુજાનંદ સ્વામી હતા. એ રામાનુજાનંદ સ્વામી હિન્દી ભાષી હતા. એ કે બેટી કે બાપ તુમ યહાં પાઠ કરતે હો ઉપર તેરા બાપ કેસી બાતે કરતા હે, પાઠ કો છોડો ઓર ઉનકો સુનો, એસી બાત બાદ મેં નહીં મિલેગી ફિર પસ્તાયેગા. રામાનુજાનંદ સ્વામીએ કીધું તારો બાપ ઉપર વાત કરે છે ને એ પાઠ હું કરવા બેઠો છું, જા ને વાતો સાંભળવા. રામાનુજાનંદ સ્વામીની વાત સાંભળીને કેશવ ભગત એકદમ ઊભા થઈ ગયા. શિક્ષાપત્રને એક બાજુ પર રાખી સ્વામીની વાતો સાંભળવા ગયા. કેશવ ભગતને થયું કે રામાનુજાનંદ સ્વામીએ જો મને સાવધાન ન કર્યો હોત તો આવા મોટાના સમાગમથી હું વંચિત રહી જાત. રામાનુજાનંદ સ્વામીને થયું મારાથી આજે એક સારા ભગતને ઠપકો અપાઈ ગયો, જો સત્સંગની રીત કેવી હતી. એ દુઃખી થયા. એ દુઃખી થઈને અંતરમાં બહુ દુઃખી થયા એટલે કેશવ ભગત પાસે જઈને માફી માગી. ભગત મેં તમને શિક્ષાપતિનો પાઠ કરતા ઉઠાડ્યા અને મારથી તમને દુખવાઈ ગયું, મને માફ કરજો. સ્વામીએ ઉઠાડ્યા પણ કેશવ ભગતને ગુણ આવ્યો સ્વામીની વાતો સાંભળીને, શિક્ષાપતિના પાઠથી આ ના મળત. અમે બહુ વર્ષો પહેલાં શિકાગોની યાત્રાએ ગયેલા અને શિકાગોની અંદર ચાતુર્માસના સમયે જવાનું થયેલું. ગુરુજી આરે હતા, કથા વાર્તા થાય, એક ભગત આવે નહીં. મેં કીધું ભગત કેમ? રાત્રે 10 વાગે આવે, સભા પૂરી થાય ને ભાઈ 11 વાગે. કેમ ભગત? તો કે અત્યારે મારે સત્સંગી જીવનનો પાઠ હાલે છે. અરે પણ અમે તો અઠવાડિયું છે, કથા વાર્તા સાંભળી લો પછી સત્સંગી જીવનનો પાઠ કર્યા જ કરજો ને. ના ના, પણ મારે રોજનો નિયમ છે ને એક અધ્યાય વાંચવો. સારું ભગત, આજ હું આવ્યું કહો તો. અરે સ્વામી, આ તો કંઈ ખબર જ નહોતી પડતી. હું આવ્યું અંદર બ્રહ્મ પરબ્રહ્મને એટલું બધું તત્વજ્ઞાન હતું કે કંઈ શબ્દ જ યાદ ના રહ્યો. હું કરવા કલાક લઈને બેઠા, એને કરતા અહીં બેઠો હોય તો કંઈક ખબર પડે. ઓલામથી ઊંધો અર્થ જાતે સમજાઈ જાય તો ઉપાધિ થાય. સાધુનો સમાગમ એ અગત્યનો છે. આટલું થયા પછી 3 અવસ્થામાં મૂર્તિ દેખાય તો પણ સાધુ ગૌણ નથી કરવાના, વિચારો તમે. તો પણ મોટા પુરુષ ગૌણ ન થવા જોઈએ. ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન ઘટવું જોઈએ. ગમે એવું આપણને ભગવાન વશ વર્તા હોય તોય શું, એ કંઈ બહુ મોટી વાત નથી થઈ ગઈ કે આપણે કોઈને કોઈ આપણી કિંમત જ ના રહે. જેટલા ભગવાન વશ થાય ને એટલો નાનામાં નાના જીવાત્માનો પણ મહિમા સમજાય. જેટલા વશ થાય એટલી આપણો કેમેરાનો લેન્સ મોટો થવો જોઈએ. કેવો મોટો થવો જોઈએ? નિજ ગુણ ગેરે સામ આનું કરી જાને, પરગુણ આનું પરબત કરી માને. આપણો લેન્સ આવો થાય, જેમ ભગવાન અરે કોન્ટેક્ટ થાય ને એમ એવું થાય કે બીજાનો અનુસરખો ગુણ હોય આપણને બહુ મોટો લાગે, અને આપણા પર્વત જેવા હોય આપણને કેવા લાગે? નાના લાગે. આપણે આવા થવાનું છે. કેશવ ભગત પછી તો ત્યાં આગળ સ્વામીની ભેગા રહ્યા, સ્વામીની ભેગા રહી અને બહુ રાજી કર્યા. રામાનુજાનંદ સ્વામીએ કીધું કેશવ મેરે તેરે કું વઢ્યા તો લે આ કેરી ઓર રાજી રહેના. 2 કેરી લઈને ગયા, કોઈ હરિભગતે આપીને કે કેરી આપીને રાજી કરું. ત્યારે કેશવ ભગતે કહ્યું સ્વામી તમારા જેવા સંત જો અમને સાવધાન નહીં કરે બીજું કોણ કરશે? તમે ઠપકો આપ્યો તો એનાથી તો મને એ ગોળથી ગળો લાગ્યો ને એને કારણે તો મને સ્વામીનો સમાગમ મળ્યો. આવી રીતનું દિનપણું ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ હતી તો પણ દિનપણું રાખતા, ભગવાનના સંત પાસે દિનપણું રાખવામાં નડે છે પાપરૂપી બુદ્ધિ. માટે અહીં આધારાનંદ સ્વામી લખે છે આપણે પણ આપણી બુદ્ધિને ભગવાન અને સંતના ચરણની અંદર વિસર્જિત કરીને કેવળ ને કેવળ વિશુદ્ધ ભાવે મહારાજ ગુરુજી જેવા મોટા સંતો આવા પવિત્ર સંતોના ચરણોની અંદર આપણે આપણી બુદ્ધિને રાખીશું તો ચોક્કસ આપણને આપણો હાથ ભગવાનના હાથની અંદર આવા મોટા પુરુષો આપી આપણને ભગવાન રૂપ કરશે. એક વખત કડી ગાય અહીં કથાને પૂર્ણ કરીશું. સંત દેવત હરી હાથ મે હાથ, સંત દેવત હરી હાથ મે હાથ, દિન હો ચરણ મે નામે માથા, દિન હો ચરણ મે નામે
माथा संत कहे सोए तैसे करना 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 पाप बुद्धि को संग पर हरना 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 श्री घनश्याम महाराज नी